મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. આજે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું. કુલ 2,17,287 કરોડના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ 31,955 કરોડ ફાળવાયા છે. બજેટમાં ગત બજેટ કરતાં 15,000 કરોડનો વધારો થયો છે. બજેટની અંદાજિત પુરાંત 275.57 કરોડ છે. બજેટમાં આરોગ્ય ક્ષેત્રે 11,243 કરોડ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે 3,150 કરોડ, સામાજિક ન્યાય ક્ષેત્રે 4,321 કરોડ, પાણી પુરવઠા ક્ષેત્રે 4,317 કરોડ, પંચાયત અને ગ્રામ વિકાસ ક્ષેત્રે 9,091 કરોડની જોગવાઈ છે. એ જ રીતે માર્ગ અને મકાન વિભાગ ક્ષેત્રે 10,200 કરોડ, ઉર્જા ક્ષેત્રે 13,917 કરોડ, પ્રવાસ ક્ષેત્રે 480 કરોડ, જળસંપત્તિ ક્ષેત્રે 7,220 કરોડ, ગૃહ વિભાગ માટે 7,503 કરોડ તથા ખેડૂતોને સબસિડી પેટે 7,385 કરોડ ફાળવાયા છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 500 કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ શહેરોમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ બનાવાશે. 650 કરોડના ખર્ચે 7,000 નવા ક્લાસરૂમ બનાવવામાં આવશે. મધ્યાહન ભોજન યોજના માટે 980 કરોડ ફાળવાયા છે. કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ માટે 200 કરોડની જોગવાઈ છે. RTE હેઠળ અભ્યાસ, વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા સ્ટેશનરી માટે 550 કરોડ ફાળવાયા છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના માટે 935 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ખુશ કરવા સરકારે વિવાદિત પાક વીમા યોજના મરજિયાત કરી છે. ખેડૂત કલ્યાણ અને સહકાર ક્ષેત્રે રૂપિયા 7,423 કરોડ ફાળવાયા છે. ગાય પાળનારને સરકાર ગાય દીઠ વાર્ષિક 10,800 રૂપિયા સહાય ચૂકવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે 11,243 કરોડ ફાળવાયા છે. નવસારી, રાજપીપળા અને પોરબંદરમાં 3 નવી સરકારી મેડિકલ કોલેજ બનાવવા 125 કરોડની જોગવાઈ થઈ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 600 બેડની નવી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે. માં અમૃતમ, માં વાત્સલ્ય, આયુષ્માન વગેરે યોજનાઓ માટે 1,555 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરક્ષા દળોમાં નોકરી વડે રોજગારીની તકો પણ આ બજેટમાં વિસ્તારવામાં આવી છે. પોલીસ બેડામાં વિવિધ હોદ્દા પર કુલ 11,000 ભરતી કરવામાં આવશે. હોમગાર્ડમાં પણ 4,500થી વધુ ભરતી થશે. ધાર્મિક સ્થળોના વીજ કરમાં સરકારે ઘટાડો કર્યો છે. શહેરી વિસ્તારોમાં ધાર્મિક સ્થળો પર 25% વીજ કટ હતો, જે 10% ઘટાડી 15% કરવામાં આવ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક સ્થળોને 7.5 વીજ કર ચૂકવવાનો રહેશે તેવી ઘોષણા થઈ છે. સિનિયર સિટીઝન્સ એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે સરકારે સહાયમાં વધારો કર્યો છે. હાલ 75 વર્ષથી વધુ વય ઉંમરના લોકોને 750 રૂપિયા માસિક સહાય મળે છે. હવેથી તેમને માસિક 1,000 સહાય મળવાપાત્ર છે. 80% મનોદિવ્યાંગ હોય તેવા લોકોને હવેથી માસિક 600 રૂપિયાને બદલે 1,000 રૂપિયા સહાય મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારના વિકાસ માટે 387 કરોડ ફાળવાયા છે. બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ 962 કરોડના ખર્ચે સાકાર થશે. ગિરનાર પર રોપવે યોજના માટે PPP ધોરણે 130 કરોડના ખર્ચનું લક્ષ્ય છે. રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસ માટે 147 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના વિકાસ માટે રૂપિયા 962 કરોડ ફાળવવામાં આવ્યા છે. દ્વારકામાં કૃષ્ણલીલા મ્યુઝિયમ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. સોમનાથ દ્વારકા વચ્ચે વિમાની સેવા આરંભ કરવા 1 કરોડ ફાળવવામાં આવ્યા છે. કૃષ્ણનગરી યાત્રાધામ દ્વારકાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકારે વિશેષ આયોજનો કર્યા છે. GST ને કારણે કરવેરાઓમાં ફેરફાર શક્ય ન હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. હજુ બજેટ અંગે અભ્યાસ કરતા સમય લાગશે, પરિણામે બજેટ અંગે સચોટ પ્રતિભાવો થોડા દિવસો પછી જ પ્રાપ્ત થઈ શકશે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.